આ લેક્ચરમાં આપણે ઉદાહરણ 7.12 એના વિશે સમજીશું. હવે અહીં સૌ પ્રથમ આપણને પ્રશ્ન શું પૂછ્યો છે એ સમજી લઈએ કે ચાક ગતિ કરતો એક દ્રઢ પદાર્થ છે. ધારો કે આ એક દ્રઢ પદાર્થ આ એની ભ્રમણાક્ષ અને એ ભ્રમણાક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરી રહ્યો છે અને ટી બરાબર 0 સમયે એટલે કે 16 સેકન્ડમાં એની ઝડપ 1200 આરપીએમ થી 3120 આરપીએમ થાય છે. એટલે કે ટી બરાબર 0 સમયથી ટી બરાબર 16 સેકન્ડ દરમિયાન એનો વેગ કોણીય વેગ ઓમેગા ઝીરો બરાબર 1200 આરપીએમ છે, 1200 રોટેશન પર મિનિટ, અને ટી બરાબર 16 સેકન્ડે ઓમેગા બરાબર અહીં 3120 આરપીએમ થાય છે. બરાબર, તો રોટેશન પર મિનિટમાં આપણને કોણીય વેગ આપ્યો છે. તો આપણને અહીં બે પ્રશ્નો પૂછ્યા, એક છે કે અને અચળ કોણીય પ્રવેગથી વધે છે, કેવી રીતે વધે છે? અચળ કોણીય પ્રવેગી ગતિ એ થાય છે. તો બે પ્રશ્નો આપણને પૂછ્યા છે. પહેલો પ્રશ્ન એ છે કે અચળ કોણીય પ્રવેગ કેટલો થાય, એટલે અચળ કોણીય પ્રવેગ આલ્ફા કેટલો હશે અહીંયા એ શોધો, અને બીજું કે તે દરમિયાન કેટલા પરિભ્રમણો એ કરતો હશે, એ પરિભ્રમણોની સંખ્યા એ આપણે શોધી. તો આ બે વસ્તુ આપણે શોધવાની છે. સૌ પ્રથમ આપણે અહીંયા જેટલી જરૂરી વસ્તુ છે એ સાઈડમાં અહીંયા સમજૂતીના ભાગરૂપે સમજી લઈએ, જે તમને દાખલાઓ અને એમસીક્યુ બંનેમાં કામ આવશે. સૌથી પહેલા એક આરપીએમ એટલે શું? તો આરપીએમ એટલે શું થાય? રોટેશન પર મિનિટ. હવે આપણે એને રેડિયન પર સેકન્ડમાં ફેરવીએ, કારણ કે ઓમેગાનો જે એસઆઈ એકમ છે એ શું છે? તો ઓમેગાનો એસઆઈ એકમ એ આપણી પાસે રેડિયન પર સેકન્ડ છે. એટલે આપણે શું કરવું પડે કે ઓમેગા ઝીરો અને ઓમેગા બંનેને રેડિયન પર સેકન્ડમાં ફેરવવા પડે. તો એના માટે આપણે આ રીતે ફેરવીશું. જો એક આરપીએમ એટલે જો એક રોટેશન થાય તો અહીંયા એક કમ્પ્લીટ રોટેશન થાય તો ઓમેગા બરાબર આપણને સૂત્ર ખબર છે થીટા બાય ટી. તો એક રોટેશન થાય તો કેટલા રેડિયન કોણીય સ્થાનાંતર થાય? 2π. તો આપણે અહીંયા કહી શકીએ 2π રેડિયન. અને ટી તો એક રોટેશન થવા માટેનો સમય કેટલો આપ્યો છે અહીંયા? મિનિટ. સેકન્ડમાં જુઓ તો કેટલા થાય? 60 સેકન્ડ. તો એનો મતલબ એ થયો કે એક રોટેશન પર મિનિટ એના બરાબર 2π રેડિયન છેદમાં 60 સેકન્ડ. અને એટલા માટે આપણે અહીં કહી શકીએ કે π/30 રેડિયન પર સેકન્ડ, અથવા તમે આવું પણ યાદ રાખશો તો પણ ચાલશે કે 2π/60 રેડિયન પર સેકન્ડ. તો અહીં એક આરપીએમ ઇક્વલ્સ ટુ π/30 રેડિયન પર સેકન્ડ. આ તમારે મગજમાં યાદ રાખવાનું, સમજી અને ગોખી મારવાનું. તો હવે અહીંયા એના ઉપરથી જોઈએ તો ઓમેગા ઝીરો છે એના બરાબર 1200, એને જો રેડિયન પર સેકન્ડમાં ફેરવવા હોય તો π/30 થી ગુણી નાખવાના, 0 0 ઉડી જાય. તો અહીંયા 120π રેડિયન પર સેકન્ડ જવાબ આવશે. અહીંયા તમે પાઈ ની કિંમત મૂકી પણ શકો, પણ છેલ્લે એ ઉડી જશે, અથવા તો આપણે જરૂર નથી, અથવા છેલ્લે મૂકીએ તો આપણા માટે વધારે સારું. ત્યારબાદ જો ઓમેગા લઈએ તો ઓમેગા ઇક્વલ્સ ટુ 3120 મલ્ટીપ્લાય બાય π/30, 0 અને 0 અહીંયા ઉડી જાય. ત્રણથી તમે ભાગ ચલાવો તો અહીંયા 3 1 3 બરાબર, પછી અહીંયા 1 એટલે અહીંયા 0 અને 104, તો અહીંયા 1040π છે એ આપણી પાસે આવશે. એટલે કે અહીં આપણી પાસે 104π આવશે.
અને અહીંયા સોરી ભૂલ થઈ ગઈ, અહીંયા ત્રણ અને ઉડાડવાના રહી ગયા તો અહી 40 પાઈ જવાબ આવશે. ઓકે, હવે અહીંયા 104 આવશે, તો એટલા માટે અહીંયા 104 પાઈ રેડિયન પર સેકન્ડ આવશે. હવે આલ્ફા શોધવાનો છે, તો સિમ્પલ વાત છે આપણી પાસે કે આલ્ફા ઇક્વલ્સ ટુ, જયારે અચળ કોણીય પ્રવેગ હોય ત્યારે એ આલ્ફા ઇક્વલ્સ ટુ આપણે આ રીતે લખી શકીએ, ઓમેગા માઇનસ ઓમેગા ઝીરો અપોન ટી, સૂત્ર જ છે. તો એટલા માટે ઓમેગા 104 પાઈ, તો અહીંયા આપણે કહી શકીએ 104 પાઈ માઇનસ 40 પાઈ ડિવાઇડેડ બાય અહીંયા 16. અને માટે 104 માંથી 40 જાય તો 64 રહે, તો માટે આપણે અહીંયા કહી શકીએ કે આલ્ફા ઇક્વલ્સ ટુ 64 પાઈ ડિવાઇડેડ બાય 16, અને માટે 4 પાઈ રેડિયન પર સેકન્ડ સ્ક્વેર એ જવાબ આવશે. એટલે પહેલો પ્રશ્નનો જવાબ આપણને મળી ગયો. મેઇન વાત આમાં કન્વર્ઝનની છે કે આ કેવી રીતે થાય એ આપણે જોવું પડે અથવા તો સમજી અને યાદ રાખવું પડે. હવે બીજી વાત કે પરિભ્રમણોની સંખ્યા કેટલી થાય, તો એના માટે સૌ પ્રથમ આપણે બીજું એક સૂત્ર તારવીએ, જે પણ તમે યાદ રાખજો તમને એમસીક્યુમાં કામ આવશે, કે જો એક પરિભ્રમણ થાય તો કોણીય સ્થાનાંતર કેટલું થાય, 2π રેડિયન જેટલું થાય. તો જો એન પરિભ્રમણ થાય, કેટલા પરિભ્રમણ, એન પરિભ્રમણ, તો અહીંયા કેટલું કોણીય સ્થાનાંતર, કેટલું, તો કોણીય સ્થાનાંતર ને આપણે થીટા સિમ્બોલ દ્વારા બતાવીએ છે, તો માટે આપણે અહીંયા કહી શકીએ કે ધારો કે એન પરિભ્રમણ થયા તો કેટલું કોણીય સ્થાનાંતર, તો ધારો કે થીટા, તો થીટા ઇક્વલ્સ ટુ અહીંયા શું થશે, 2π એન. ચલો ક્લિયર, એક પરિભ્રમણ તો 2π રેડિયન, થીટા એન તો એન પરિભ્રમણ બરાબર કેટલું કોણીય સ્થાનાંતર, તો થીટા ઇક્વલ્સ ટુ 2π એન. હવે આ તમારે ખાસ યાદ રાખવાનું આ સૂત્ર, કે જો તમને કેટલીક વાર થીટા આપ્યા હોય તો તમને પરિભ્રમણોની સંખ્યા તો એન મળી જાય, તો જ્યાં એન બરાબર શું છે, પરિભ્રમણોની સંખ્યા, પરિભ્રમણોની સંખ્યા, અને થીટા બરાબર શું છે, કોણીય સ્થાનાંતર. બરાબર, એટલે આ સૂત્ર આપણે યાદ રાખીએ તો વિચારવાની જરૂર પડે નહીં. હવે અહીંયા જો તમને પહેલા શું મળે એમ છે, તો અચળ કોણીય પ્રવેગી ગતિ છે એટલે એના સમીકરણો પરથી આપણને થીટા મળે, તો થીટા શોધી નાખવાના પહેલા અને ત્યારબાદ આ સૂત્ર વાપરી અને આપણે પરિભ્રમણોની સંખ્યા શોધી શકીએ. તો અહીં આપણે સૌ પ્રથમ થીટા શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરીએ, થીટા ઇક્વલ્સ ટુ ઓમેગા 0t પ્લસ 1/2 આલ્ફા ટી સ્ક્વેર. હવે આપણને અહીં આલ્ફાની કિંમત મળી ગઈ છે, તો આપણને ઇઝી પડશે, તો માટે થીટા પેલું સૂત્ર પણ વપરાય, ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0² ઇક્વલ્સ ટુ 2α થીટા, એ પણ વપરાય. તો અહીંયા થીટા ઇક્વલ્સ ટુ ઓમેગા 0, ઓમેગા 0 એટલે અહીંયા 40 પાઈ છે, ટી એટલે અહીંયા 16 સેકન્ડ છે, પ્લસ 1/2 4π 16² તો બધી કિંમતો મૂકીએ તો ડાયરેક્ટ હું ચોપડીમાંથી જવાબ લઈ લઉં છું, તો થીટાની કિંમત આપણી પાસે આવશે અહીંયા 1152π. તો આ બધી ગણતરી અહીંયા કરશો, પાઈ ને પાઈ સ્વરૂપમાં જ રાખીએ છે, તો 1152π આટલા રેડિયન, એકમ ખાસ ભૂલવાનો નહીં. તો આપણે થીટાની કિંમત અહીંયા શોધી નાખી. હવે પરિભ્રમણોની સંખ્યા, તો આપણી પાસે આ સૂત્ર છે જે તાર્યું થીટા ઇક્વલ્સ ટુ 2π n, તો થીટા મળી ગયા, તો આપણે n જોઈએ છે, તો માટે પરિભ્રમણોની સંખ્યા n ઇક્વલ્સ ટુ થીટા અપોન 2π. તો અહીં આપણે કહી શકીએ કે પરિભ્રમણોની સંખ્યા તો આપણે લઈએ તો n ઇક્વલ્સ ટુ થીટા અપોન 2π, થીટા એટલે
1152 पाई डिवाइडेड बाय 2 पाई, पाई पाई कैंसल थी जाए अने एन नी किंमत 576 आवशे। तो 576 परिभ्रमणों ए 16 सेकंड दरमियान ई करशे। तो आ साथे आपणने बे जवाबो मळी गया, बन्ने खास याद राखवाना। एक आरपीएम बराबर 2π/60 रेडियन पर सेकंड अने थीटा इक्वल्स टू 2πn, तो जेनो तमे उपयोग करी अने घणा बधा एमसीक्यू सोल्व करी शको छो।